વાવ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ અને હવે જાણે કોંગ્રેસ માટે નાકનો સવાલ બની ગઈ છે એમ કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવી રહી છે. આજે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારીમાં સેન્સની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. કોને ટિકિટ આપશે મહત્વનો સવાલ છે. એ પહેલા કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર આ બંનેનું નિવેદન સામે આવ્યું છે અને નિવેદન બહુ જ ચર્ચાસ્પદ છે અને બહુ જ મહત્વનું પણ છે. સવાલ એ છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જાતિના સમીકરણો છે એ સાધવામાં આવતા હોય છે અને એના કારણે વોટમાં ગાબડા પડતા હોય છે. એવામાં પત્રકારોએ ગેનીબેનને સવાલ કર્યો કે ડેમેજ કંટ્રોલ માટે શું કરશો, અગર ડેમેજ થશે તો. ગેનીબેને બહુ જ મહત્વનો જવાબ આપ્યો અને આ પહેલા સુભાષિની યાદવ કોંગ્રેસના પ્રભારી જે આવ્યા હતા એમણે પણ એવું કહ્યું કે જાતિવાદમાં અલગ ન થતા, તમે ભેગા રહેશો તો ચૂંટણી જીતી શકશો. હરિયાણામાં પણ 36 સમાજ છે અને જુદા થયા અને ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ. આ વખતે કોંગ્રેસને ભેગું રહેવાનું છે અને આ વખતે તમારી હું પણ દીકરી છું એટલે દીકરી અને બેન એક સાથે ખોડો પાથરે છે, તમારે મતથી એ ખોડો ભરી દેવાનો છે, આવી માંગ કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે અને એમણે શું ડેમેજ કંટ્રોલને લઈને શું માહિતી આપી છે સાંભળીએ. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની આજે વિસ્તૃત કારોબારી છે. અમારા ગુજરાતના ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિનીજી યાદવ, બનાસકાંઠાના પ્રભારી બળદેવજી ઠાકોર, ચંદનજી રઘુભાઈ, આ બધા જ માજી ધારાસભ્યો આજે અહીંયા વાવ આવીને કાર્યકરોને સાંભળવાના છે અને જિલ્લાની કારોબારી એટલા માટે બોલાવી છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે એના ઉમેદવાર માટે કરીને જે તમામ જે કોંગ્રેસના આગેવાનો હોય એનો અભિપ્રાય લેવાનો હોય, સંગઠનની ક્યાંક વાત કરવાની હોય, માઇક્રો પ્લાનિંગની વાત હોય, જેને જવાબદારી સોંપવાની હોય, તો આ તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા થવાની છે અને કોંગ્રેસનો જે પણ ઉમેદવાર મોવડી મંડળ મૂકશે એ તમામ સાથે મળીને અને મારી તો એક લોકલ અહીંના ધારાસભ્ય તરીકે હતી એ વખતે પણ એક કાયમી પ્રણાલિકા રહી છે કે અમારા નીચેના આગેવાનો જે નક્કી કરે એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીની પ્રણાલિકા રહી છે અને એ પ્રમાણે 24 તારીખ સુધીમાં ઉમેદવાર ફાઇનલ થઈ જશે. કોના ઉપર મોર મરાશે? મેં કીધું એમ કે ઉમેદવારી કરવી એ દરેક પાર્ટીમાં જેટલા પણ આગેવાનો હોય, જે ટિકિટ માટે ઈચ્છુક હોય, એમને બધાની માગણી કરવા માટેનો હક છે. પણ અંતે સમીકરણોના આધારે, નીચેના કાર્યકરોની રજૂઆતના આધારે જે ફાઇનલ કરવાનું છે એ આગેવાનોના અભિપ્રાય અને ઉપરનું મોવડી મંડળ જે નક્કી કરે એ ઉમેદવાર, અમારો ઉમેદવાર જે છે એ સર્વોપરી હું માનું ત્યાં સુધી એ સર્વાનુમતે પણ થઈ જશે. વાવ વિધાનસભાની અંદરથી ઠાકોર સમાજના ઉમેદવાર પસંદગી નહીં કરવાને લઈને છેલ્લા 24 કલાકથી વિરોધ ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજના આગેવાનો હોય એમ કહી રહ્યા છે કે કેમ ઠાકોર સમાજનો જ ઉમેદવાર નહીં હોય? એવો કોઈ વિવાદનો પ્રશ્ન નથી. છેલ્લા 6 મહિનાથી સીટ ખાલી પડી. મેં બધા જ આગેવાનોને, કોંગ્રેસના જવાબદાર આગેવાનો ઠાકોરો હતા એમને મેં બોલાવીને કીધું કે તમે એક આધો ટિકિટ માગો, પણ કોઈએ અમારી પાસે કોઈ વાત કરેલી નથી એટલે અમારી સુધી કોઈ માગણી કોઈ આગેવાને મૂકેલી નથી. હવે આજે કોઈ ઉમેદવારી નોંધાવે તો એમના માટે પોતાનો અધિકાર છે. કોંગ્રેસમાં વર્ષોથી કામ કર્યું હોય અને મેજોરિટી ઠાકોર સમાજ એ કાયમી કોંગ્રેસ સાથે રહ્યો છે એટલે માગે તો એમાં એમનો અધિકાર છે અને પાર્ટી અને આંભળીને જે કંઈ નિર્ણય લેવાનો હોય એ સ્થાનિક આગેવાનો અને મોવડી મંડળ લેવાનો. ડેમેજ કંટ્રોલ થશે, ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડશે તો ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર. અમારે અમારે 60-70 જેટલા ઉમેદવારો નથી. અમે સામેથી કહીએ છીએ કે તમે ટિકિટ માગો. દરેક સમાજને અમે કીધું છે કે ભાઈ ટિકિટ માગવી તમારો પોતાનો સ્વતંત્ર અધિકાર છે અને કોંગ્રેસ એ લોકશાહીને માને છે, એમાં કોઈને એવો દબાવવાની કેવી કોશિશ કોંગ્રેસમાં ક્યારેય હોતી નથી. એટલે જે જે જાતિ સમીકરણના આધારે જે નિર્ણય લેવાનો હોય એ અમે બધા જ આગેવાનો સાથે બેસીને નિર્ણય લઈ લઈશું. એક બાજુ ગેનીબેન છે, બીજી બાજુ સત્તા અને ભાજપ તમામ રીતે ફોજ ઉતારશે, તેને લઈને ચૂંટણી. હા ના, એક બાજુ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, લોકો વચ્ચે રહેવાવાળા છીએ અને વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા લોકોના પ્રશ્નો માટે જે અદા કરવાની હોય એ કાયમી કોંગ્રેસ પક્ષે કરી છે એટલે કોઈ આ વ્યક્તિ માટેની લડાઈ નહીં, આ વિચારધારાની ભાજપ કોંગ્રેસની છે અને એમાં અમારું નેતૃત્વ લડવા માટે સક્ષમ છે. બેન, એવું આપ કહો છો કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથેની લડાઈ છે, પરંતુ જ્યારે બનાસકાંઠાની કોઈ પણ ચૂંટણી હોય, ન માત્ર વિધાનસભા કે લોકસભાની ચૂંટણી, એક નાની અમથી બેંકની અથવા સહકારીની કોઈ ચૂંટણી હોય તો એમ સમાચારો આવતા હોય છે, તમામ જગ્યાએ લોકો પણ ચર્ચા કરતા હોય છે કે ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીની આમને સામનેની લડાઈ હતી, ન પક્ષ વચ્ચે આવે છે, ખાલી નામ જ. એ ચૂંટણી સમીકરણ જેમ નક્કી થશે, ઉમેદવારો નક્કી થશે, કોણ કેવી ભૂમિકા અદા કરશે, ટીટ ફોર ટાટ કોઈ એવું કરશે તો એની સામે. મેડમ, હું લોકસભા લડીને જીતી એટલે વધારે ને તો 3 વાર નો વધારાનો મોકો આપ્યો કે બીજા ના આપ્યો? 3 વાર તો એટલા થયા,
અને એક માણા હાચવા છે, જે હાચવા છે એ વળે એના પછીના બીજા છે, અને કાંઈ હશે તો કોકને ઘરે જઈને કાયમ ચીઠીઓ લખવી પડે અને કાંઈક ઓલું કરવું પડે, એના કરતા ઘરનો ઓલો ભૂવો હોય એ ધોણતો નાળીઓ એ ઘર સામું નાખે ધોણતા એમ આપણો ભૂવો કોઈક ધારાસભ્ય બેઠો હશે તો એને અહીંયા થઈને જોડા કાઢવાય થાય છે અને વિનંતી કરવાય થાય છે અને કાંક કામ હશે ને તો આઈને ઊભો રહે છે. આપણે સામેનો દીધ છે તો કાંઈ કોઈ દાડો કાંઈ આપણું કામ કરવાનો નથી ને એમાં ભાજપવાળા તો તમને ખબર છે કે આ જે ઉમેદવાર મેળશે એ ધારાસભ્યનો ઉમેદવાર ભાજપનો દેખાય ઉમેદવાર હશે, જે એનો પાર્ટીનો એ ઉમેદવાર નક્કી કરવાથી કરી અને કોઈ દાડો સ્વતંત્ર રીતે લોકોનું કામ કરવા માટે કોઈને ઓથોરિટી નથી. એમને ચાક કોઈકને હગાવાલમ દાવું હોય ને એમના ધારાસભ્યને કે એમને તો પણ એમના આગેવાનને કે એમના નેતાને પૂછીને દાવું પડે. અને આ બનાસકાંઠામાં તો તમને ખબર છે ને કે ભાજપવાળા પાણી પીવાય એને પૂછ્યા વગર દઈ કેમ નથી. હવે આવા આપણા રબર સ્ટેમ્પ ઉમેદવારોની સામે એના ભેગું રહી અને ઓલું કરવું, એના કરતાં આપણો સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે, આપણું કામ કરી શકે અને કોઈની પણ વાતોમાં ના આવે એવો ઉમેદવાર આપણે સૌએ પસંદ કરવાનો છે. ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો. આપણે ફોર્મ ભરવા માટેની તારીખ કેપી સાહેબ 25 છેલ્લી છે તો આપણે 24 કરી દઈશું. ગુલાબે પણ મેં કીધું હતું કે જ્યારે મારા માટે બધા જ સરખા છે, બધાએ મારા માટે રાત દાડો મહેનત મજૂરી કરી છે, પાર્ટીમાં એમનું યોગદાન છે, લોકો વચ્ચે સુખ દુઃખના ભાગીદાર બન્યા છે અને હું જ્યારે લોકસભાની સાંસદ બની ત્યારે હવે આ સીટ માટે કરીને જેટલા પણ ઉમેદવારો છે એ ઉમેદવાર માટે વ્યક્તિગત હું એકની પણ ભલામણ કરી શકું એમ નથી. એ મેં એ ટાઈમે આજથી 3 મહિના પહેલા માં નરેશ્વરીના સોગન ખાઈને તમારા બધાની હાજરીમાં કીધું હતું અને એ ટાઈમે પણ કીધું હતું કે આ ટિકિટની ભલામણ એ મારા કોંગ્રેસના આગેવાનો વાવ બાબર સોયગમ એ તમામ જે પ્રદેશના આગેવાનો આવ્યા એમને રજૂઆત કરશે, જે તે ગામની હાજી પરિસ્થિતિ જે હશે એ કહે છે, એમના લોકોએ એમનો અવાજ લોકોનો અવાજ છે એ અવાજ આટલા સુધી પહોંચાડશે અને તમે બધા ધોળી તલી સમાન આગેવાનો છો જે તમારો અંતરાત્માનો અવાજ તમને પોતાને એમ લાગે કે જેટલા પણ આપણા ઉમેદવારો છે એમાં લોકોમાં સમીકરણના આધારે હોય ભૂતકાળ હોય કે જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જેની પણ ભલામણ કરવાની હોય એ તમારા ગામમાં લોકો કોના માટે કહે છે એ અવાજ પણ મોવડી મંડળ ઉધી તમે કોંગ્રેસ પાર્ટીને યોદ્ધા તરીકે જ્યારે આવડી મોટી જવાબદારી તમારા ઉપર આવી હોય ત્યારે તમે કોઈ વ્યક્તિગત ઉલામાં કે નહીં પાલે દવલા નહીં પણ આવનાર સમયમાં કોંગ્રેસના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027ની વિધાનસભાની ચૂંટણી હોય આ સમીકરણ એ 2027 સુધી ચાલવાનું છે અને એટલા માટે કરીને મારા છે એમને આ પહેલી વખત દેવું હશે કે આ કારોબારીની અંદર વાવ બાબર સોયગમ આ ત્રણેય તાલુકે નથી કીધું કે તમે આજે કારોબારી છે અને વાવ પ્રદેશના પ્રભારી આવે છે તો તમે બધા એમને રજૂઆત કરવા માટે આવજો એવું એક પણ આગેવાનને મેં નથી કીધું, છતાં સંગઠનના આગેવાનોએ તમને ફોન કર્યા, હોદ્દેદારોએ ફોન કર્યા અને એના તમે અવાજ સાંભળીને આટલા સુધી આવ્યા છો ત્યારે મેં એકને પણ તમને નથી કીધું કે તમારે આની ભલામણ કરવાની છે, એ તમારા અંતરાત્માના અવાજથી ભલામણ કરવાની છે. જો મારે કોઈ વાલ્યો દવલ્યો કે મારે કોઈના માટે એકતરફી લાગણી હોત તો હું લોકસભા તરીકે 200-250 આગેવાનોને મારા અંગત માણસોને બોલાવીને કહી શકોત કે તમે આ વ્યક્તિની ભલામણ કરજો, પણ નરેશ્વરી માતાની દૈણધરની સાક્ષી હે આ સુધી કહું છું કે મેં કોઈને આ સુધી નથી કીધું કે તમારે આ વ્યક્તિને ટિકિટ આપવાની છે. તમે બધા જેને કોઈ એને ટિકિટ મળશે તમે કોઈ એને ટિકિટ મળશે અને તમારે બધાને જે ભલામણ કરો છો અને પાર્ટી ટિકિટ આલે એની જીતાડવાની જવાબદારી તમારા બધાની રહેશે. હમણાં દિનેશભાઈ સારું કહેતા હતા ભાઈ પણ વાત કરી કે બેન નિર્ણય લેશે પણ કેપી સાહેબને તો ખબર છે કે હું એક વખત માં નરેશ્વરીના સોગન ખાઉં તો પછી એ વાત માટે કાંઈ બી અડક રહીશું અને આમાં પણ હું અડક રહીશ અને એટલા માટે બેન તરીકે જેને પણ તમે ટિકિટ આપો રઘુભાઈ જેમ તમારો હનો પૂરો કર્યો હતો એમને અમે રાધનપુરની ચૂંટણીમાં કીધું હતું કે આ રઘુભાઈ જેટલા ટાઈમથી મહેનત મજૂરી કરે છે અમદાવાદથી આવી એમને
માં લક્ષ્મી માતાની કૃપા છે, ભગવાનની કૃપા છે, પણ એક વખત કે મારે ધારાસભ્ય થવું છે એટલે અમે એમ બળદેવ દિન ચંદન દિન બધાય એક મહિનો ત્યાં રાજનપુર રહી અને બધાને હાથા ધોડી કરી કે ભાઈ એક વખત હંડો પૂરો કરો અને બસ બીજી વખત સારું ના લાગે તો તમારે બધાને જેમ કરવું હોય એમ કરજો, પણ આ તમને એટલી વિનંતી કરું છું કે આ ત્રણ વાર મારો પોતાનો હક હોય તો કદાચ ચૂંટણી ના લડ્યા હોત તો 2027 સુધી આ ધારાસભ્ય તરીકે હું ચાલુ રહોત, તો હું લોણારી તરીકે તમને બધાને વિનંતી કરું છું કે જેને ટિકિટ મળે એને કોઈ પણ પ્રકારનું મન દુઃખ રાજા સિવાય ધૈણી ધરની સાક્ષીએ તમે દીતાડજો અને મને લોણારી પડવા માટેનો મોકો આપજો એવી બે હાથ જોડીને વિનંતી કરું છું. ચાલે ઊંચા હાથ કરો પછી છેલી દે ભાઈ નામરાજી અને બધાય ગાતે વાતે ઢોલ નગારા હાથે હોય કામ ને સોય કામ કે અભિષેક સોય કામ 24 તારીખે આપણા ઉમેદવારનું ફોર્મ ભરવાનું રહેશે અને આપ સૌ 24 તારીખની આજથી રહીને ગામમાં તૈયારી કરી નાખજો અને 2017માં મારું ફોર્મ ભરવા આવ્યા હતા એટલા ને એટલા આ વખતે આપણા ઉમેદવારનું ફોર્મ ભરવા આવજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.